નમસ્કાર મિત્રો હું છું તરુણ કુમાર અને આપનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં દોસ્તો આજે આપણે એસિડ બેજ અને ક્ષારના પાંચમા ભાગ સુધી પહોંચી ગયા છીએ આજના આ વિડીયોમાં આપણે ક્ષાર વિશેની માહિતી મેળવીશું તો મિત્રો આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને આ વિડીયોમાં આજે આપણે ઘણું બધું શીખીશું ઘણું બધું જાણીશું તો શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલાં જોઈએ ક્ષાર પરિવાર એટલે કે ફેમિલી ઓફ સોલ્ટ મિત્રો એક સમાન ધન આયન કે ઋણ આયન ધરાવતા ક્ષારોના પરિવારને ક્ષાર પરિવાર કહેવામાં આવે છે જેમ કે સોડિયમ ક્લોરાઈડ સોડિયમ સલ્ફેટ આ બધા સોડિયમ ક્ષાર પરિવારના સભ્યો છે એ રીતે મેગ્નેશિયમ ક્લોરાઈડ સોડિયમ ક્લોરાઇડ કોપર ક્લોરાઈડ એ ક્લોરાઇડ ક્ષારના સભ્યો છે અને એને ક્લોરાઇડ ક્ષાર કહેવામાં આવે છે એ રીતે પોટેશિયમ નાઇટ્રેટ પોટેશિયમ સલ્ફેટ પોટેશિયમ ક્લોરાઇડ આ બધા પોટેશિયમ ક્ષારના સભ્યો છે મેગ્નેશિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ સલ્ફેટ આ બધા મેગ્નેશિયમ ક્ષારના પરિવારના હિસ્સા છે હવે જોઈએ ક્ષારની પીએચ મિત્રો ક્ષાર ત્રણ પ્રકારના હોય છે એસિડિક બેઝિક અને તટસ્થ જો ક્ષારની પીએચ સાત કરતાં ઓછી હોય તો એને એસિડિક ક્ષાર કહેવામાં આવે છે જો એની પીએચ સાત હોય તો એને તટસ્થ ક્ષાર કહેવામાં આવે છે અને જો એની પીએચ સાતથી વધુ હોય તો એને બેજિક ક્ષાર કહેવામાં આવે છે મિત્રો આપણે જાણીએ છીએ કે ક્ષાર એ એસિડ અને બેજ સાથેની તટસ્થિકરણની પ્રક્રિયાને અંતે મળે છે તો એના આધારે આપણે કહી શકીએ જો પ્રક્રિયા પ્રબળ એસિડ અને પ્રબળ બેજ વચ્ચે કરવામાં આવશે તો એ બંને એકબીજાને નાબૂદ કરી દેશે અને એવા કિસ્સામાં જે ક્ષાર બન્યો હશે એ તટસ્થ હશે તે જ રીતે તમે જુઓ કે પ્રબળ એસિડની પ્રક્રિયા નિર્બળ બેજ સાથે કરવામાં આવશે તો જે ક્ષાર હશે એ એસિડિક ક્ષાર હશે કારણ કે આ કિસ્સામાં એસિડનું પ્રભુત્વ હશે તે જ રીતે જો નિર્બળ એસિડની પ્રક્રિયા પ્રબળ બેજ સાથે કરવામાં આવે તો જે ક્ષાર બનશે એ બેઝિક ક્ષાર હશે તે કિસ્સામાં બેઝ પ્રબળ હોવાથી એક ક્ષાર બન્યો છે બેઝ હવે જોઈએ સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણ મિત્રો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા કરવામાં આવશે તો પાણી અને ક્ષાર બનશે અહીં જે ક્ષાર બનશે એ એનએસીએલ હશે એટલે કે મીઠું આ મીઠું આપણે ઘર વપરાશમાં વાપરીએ છીએ બરાબર ને અને તટત ક્ષાર છે તે જ રીતે જ્યારે દરિયાનું ક્ષારવાળું પાણી હોય છે એ સુકાઈ જાય છે અને જે ક્ષાર પડ્યો હોય છે એ ઘન નિક્ષેપિત ક્ષાર હોય છે અને એમાં જો અશુદ્ધિ રહેલી હોય તો એનો રંગ થોડો બદલાઈને કથ્થાઈ થઈ જાય છે અને એને આપણે ખનીજ ક્ષાર કે રોક સોલ્ટ પણ કહીએ છીએ મિત્રો હવે જોઈએ કેટલાક એવા રસાયણો છે જે ક્ષાર રસાયણો કહેવાય છે અને આપણને ઘણા ઉપયોગી હોય છે એમાં સૌથી પહેલું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો આપણે સૌથી પહેલા જોઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ એક બીકરમાં બ્રાઇન એટલે કે મીઠાનું પાણી લેવામાં આવે છે તેમાં કાર્બનના ઇલેક્ટ્રોડ ડુબાડવામાં આવે છે અહીંયા વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થાય છે અને આ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દરમિયાન સોડિયમ ક્લોરાઇડમાંથી એનએ પ્લસ અને સીએલ માઇનસ આયાનું ઉત્પન્ન થાય છે તેવી જ રીતે પાણીનો જે અણુ છે તેમાંથી એચ પ્લસ અને ઓ એચ માઇનસ આયન ઉત્પન્ન થાય છે અહીં એનોડ ઉપર ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે જ્યારે કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે ચાલો જોઈએ કે ધ્રુવમાં એવું શું થાય છે તો તમે જોઈ શકો છો કે એનોડ ઉપર ક્લોરીનના અણુઓ જે માઇનસ આયન ધરાવે છે તે ધનભાર તરફ ખેંચાય છે અને ક્લોરીન પોતાનો નેગેટિવ ચાર્જ એનોડને આપી દે છે આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે આમ ક્લોરીન આયન ક્લોરીન વાયુમાં રૂપાંતરિત થાય છે તેવી જ રીતે કેથોડ પર એચ પ્લસ આયન પહોંચી જાય છે અને ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરીને પોતે હાઇડ્રોજન વાયુમાં ફેરવાઈ જાય છે આમ એચ પ્લસ આયન બે ઇલેક્ટ્રોન લઈને હાઇડ્રોજન વાયુ પેદા કરે છે હવે બીકરમાં રહેલા એનએ પ્લસ આયન અને ઓ માઇનસ આયન બંને જોડાઈ જાય છે અને NaOH ઓએચ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે આમ મીઠાના પાણીમાંથી ત્રણ વસ્તુ પેદા થાય છે એક હાઇડ્રોજન વાયુ ક્લોરિન વાયુ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ચાલો જોઈએ કે આ રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થઈ તો બે એનએસીએલ પ્લસ પાણી એમનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે NaOH ઓએચ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને સાથે સાથે ક્લોરીન અને હાઇડ્રોજન વાયુ પણ ઉત્પન્ન થાય છે આ ત્રણે ત્રણ નીકળો ખૂબ ઉપયોગી છે ચાલો મિત્રો સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો વિશે જાણીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા માટે વપરાય છે આ ઉપરાંત સાબુ બનાવવા માટે પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે કાગળ બનાવવા માટે પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે અને કૃત્રિમ રેસાઓ બનાવવા માટે પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થતો આવ્યો છે મિત્રો હવે જોઈએ વિરંજન પાવડરની બનાવટ અને એના ઉપયોગો આકૃતિમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે એક ચેમ્બર લેવામાં આવે છે એ ચેમ્બરના ઉપરના ભાગમાંથી ફોડેલો ચૂનો એની અંદર ઉમેરવામાં આવે છે આ ચેમ્બરમાં સાઈડમાંથી ક્લોરીન વાયુ એની અંદર પસાર થઈ શકે એવી વ્યવસ્થા કરેલી હોય છે અને ઉપરથી ફોડેલો ચૂનો પડે છે અને સાઈડમાંથી નળી વડે ક્લોરીન વાયુ એની અંદર પસાર થાય છે અંદર ચક્રો ગતિ ગતિમાન હોય છે જે ફોડેલો ચૂનો અને ક્લોરીન વચ્ચે પ્રક્રિયા કરાવે છે આ પ્રક્રિયાના અંતે નીચેથી બ્લીચિંગ પાવડર એટલે કે વિરંજન પાવડર બને છે ચલો એની રાસાયણિક પ્રક્રિયા જોઈ લઈએ તો જુઓ ફોડેલો ચૂનો જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહીએ છીએ સી એ ઓચ વાઇસ એની પ્રક્રિયા ક્લોરીન વાયુ સાથે કરવામાં આવે છે ત્યારે સી એ સીઆર ટુ એટલે કે બ્લીચિંગ પાવડર બને છે ચાલો હવે વિરંજન પાવડરના ઉપયોગો જોઈ લઈએ સુતરાઓ અને લીલીનના વિરંજન માટે વિરંજન પાવડરનો ઉપયોગ થાય છે આ ઉપરાંત કપડાના બ્લીચિંગ માટે પણ તેનો ઉપયોગ થાય છે આના સિવાય કાગળ ઉદ્યોગમાં જે લાકડાનો માવો હોય છે એ માવાને બ્લીચિંગ કરવા માટે એટલે કે વિરંજન માટે પણ વિરંજન પાવડરનો ઉપયોગ થાય છે પીવાનું જે પાણી હોય છે એ પીવાના પાણીમાં જો જંતુઓ હોય એટલે કે બેક્ટેરિયા હોય તો એને દૂર કરવા પણ વિરંજન પાવડરનો ઉપયોગ કરી શકાય છે અને વિરંજન પાવડર ઓક્સિડેશન કરતા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે ત્રીજું છે બેકિંગ સોડા ચલો એની બનાવટ અને ઉપયોગો જોઈએ એનએસિયર એટલે કે મીઠાની પ્રક્રિયા પાણી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ સાથે કરવામાં આવે છે ત્યારે એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ બને છે જેને આપણે બેકિંગ સોડા પણ કહીએ છીએ ચાલો હવે જોઈએ બેકિંગ સોડાના ઉપયોગ બેકિંગ સોડા એ ટાટ્રિક એસિડ સાથે મિક્સ કરીને બેકિંગ પાવડરની બનાવટમાં પણ વપરાય છે જેનો ઉપયોગ પાઉં કે બ્રેડમાં હાથો લાવવા માટે કરવામાં આવે છે અને એ પ્રક્રિયા દરમિયાન તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે આ ઉપરાંત બેકિંગ સોડા એ બેઝ હોવાથી એન્ટાસિડની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય છે અગ્નિશામકોની અંદર પણ બેકિંગ સોડા વપરાય છે જે આ ગોળવા માટે ઉપયોગી છે જ્યારે ખોરાકને ઝડપી રાંધવો હોય ત્યારે અમુક વખતે બેકિંગ સોડા એક ઝડપી ખોરાક રાંધવા માટે પણ વપરાય છે ચોથું છે મિત્રો ધોવાનો સોડા ધોવાનો સોડા એ કેવી રીતે બનાવવામાં આવે છે ચાલો જોઈએ એક કસનળી લેવામાં આવે છે એ કસનળીમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઉમેરવામાં આવે છે અને એને બર્નર નીચે ગરમ કરવામાં આવે છે જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ સોડિયમ કાર્બોનેટમાં ફેરવાય છે ચલો એની રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો એનએ એચ સીઓ થ્રી એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરતા તેમાંથી એનએ ટુ સીઓ થ્રી એટલે કે સોડિયમ કાર્બોનેટ છૂટો પડે છે અને પાણી અને સીઓ દૂર થાય છે અહીં એની ટુ સિઓ થ્રી બને છે જેને સોડિયમ કાર્બોનેટ કહેવામાં આવે છે આ સોડિયમ કાર્બોનેટનું સ્ફટિકીકરણ કરવામાં આવે તો તેમાંથી ધોવાનો સોડા બને છે ધોવાનો સોડા એટલે શું ધોવાનો સોડા એટલે સોડિયમ કાર્બોનેટનું હાઇડ્રેટેડ સ્વરૂપ કે જેમાં પાણીનું અણુ સામેલ હોય છે ચલો હવે ધોવાના સોડાના ઉપયોગો જોઈએ તો એ કાચ સાબુ અને કાગળ બનાવવા માટે ધોવાનો સોડા વપરાય છે આ ઉપરાંત બોરેક્સ પાવડરની બનાવટમાં પણ ધોવાનો સોડા વપરાય છે ઘણી વખતે ઘરોમાં સફાઈના હેતુ માટે પણ આ ધોવાનો સોડા વપરાય છે ઘણી વખતે પાણી વડે કપડા સાફ ધોવાતા હોતા નથી ત્યારે એ પાણીમાં ક્ષારોના લે સ્થાયી કઠિનતા આવી જાય છે આ સ્થાયી કઠિનતા દૂર કરવા માટે પણ ધોવાનો સોડા ઉપયોગી છે ચાલો હવે જાણીએ કે શું ખરેખર આ ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે એના માટે એક પ્રયોગ કરીએ એક કસનળી લઈએ એમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરીએ અને એને બર્નર ઉપર થોડું થોડું ગરમ કરીએ તમે જોઈ શકશો કે કોપર સલ્ફેટને ગરમ કરતાં થોડી વાર પછી એ કસનળીની આજુબાજુ પાણીના નાના નાના ટીમ્પા બાજી જાય છે અને જે કોપર સલ્ફેટનો રંગ ભૂરો હતો એ સફેદ થઈ જાય છે તો મિત્રો આવું કેમ થયું હશે આનું કારણ છે સ્ફટિક જળ હા મિત્રો જે કોપર સલ્ફેટ છે એ સ્ફટિક છે અને કોપર સલ્ફેટના આ સ્ફટિક સાથે નાના નાના પાણીના અણુ એની સાથે જોડાયેલા હોય છે અને આ પાણીના અણુઓ જે સ્ફટિક સાથે જોડાયેલા હોવાના કારણે એને સ્ફટિક જળ કહેવામાં આવે છે જ્યારે કોપર સલ્ફેટને ગરમ કરવામાં આવે છે ત્યારે આ સ્ફટિક સાથે જોડાયેલા પાણીના અણુ દૂર થાય છે અને તેના લીધે કોપર સલ્ફેટનો રંગ ભૂરામાંથી સફેદ થઈ જાય છે જો હવે આ કોપર સલ્ફેટ ઉપર આપણે પાણી છાંટીશું કે પાણી એના પર રેડીશું તો એ કોપર સલ્ફેટ એ પાછો ભૂરો રંગ હાંસિલ કરી દેશે આવું જ સોડિયમ કાર્બોનેટનું છે અને એને હાઇડ્રેટેડ ક્ષાર કહેવામાં આવે છે મિત્રો પ્રત્યેક એકમ સૂત્ર દીઠ આ સ્ફટિકમાં જોડાયેલા પાણીના અણુઓની સંખ્યા નિશ્ચિત હોય છે અને એ જ એની સાથે જેના સૂત્રમાં ગુણાયેલા હોય છે મિત્રો હવે જોઈએ પ્લાસ્ટર ઓફ પેરિસ ચાલો હવે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ જોઈએ જીપ્સમ એટલે કે સીએ એસઓ ફોર ઇન્ટુ ટુ એસ ટુ જેને ચિરોડી પણ કહેવાય છે એને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર સીએ એસઓ વોર ઇન્ટુ વન આફ એસ ટુ ઓ છે જિપ્સમની ખાસિયત એ છે કે જેને ગરમ કરવામાં આવે તો એ પ્લાસ્ટર ઓફ પેરિસમાં ફેરવાય છે પણ જ્યારે એને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફરીથી જિપ્સમ બની જાય છે ચલો પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગો જોઈએ પ્લાસ્ટર ઓફ પેરિસ રમકડા બનાવવા માટે થાય છે તેનો ઉપયોગ સજાવટના સામાનમાં પણ થાય છે ઘણી સપાટીને લીસી બનાવવા માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે આ ઉપરાંત જ્યારે કોઈ વાગી હોય અને હાડકાં ભાગી ગયા હોય તો તૂટેલા હાડકાઓને સાંધવા માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ અહીં આપણે પ્રકરણ બે એસિડ બેજ અને ક્ષારોને સમાપ્ત કરીએ છીએ હવે નવા વિડીયોમાં નવા કોઈ પ્રકરણ સાથે મળીશું આ પ્રકરણ તમે પાંચ ભાગોમાં પાંચ જુદા જુદા વિડીયોમાં જોયું જો તમને કોઈ જગ્યાએ પ્રશ્ન હોય તો આ વિડિયોને ફરીથી જોજો તેમ છતાં કોઈ પ્રશ્ન હોય કોઈ મૂંઝવણ હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી જય હિન્દ